अंदर आ देश जीव तो अने त्यारे तमे जोयो हशे के प्रजापति नु घर छे ने गामने पादर होय गामनी वच्चे घर एटला माटे नो होय के एने निंभाड़ो बहु मोटी जग्यानी अंदर राखवानो होय अने एने निंभाड़ाने पाछो प्रगटावानो होय एना वासणो ने गोठवाना होय एने बहु मोटू फळियुं जोय एटला माटे प्रजापति लगभग लगभग तमे जोजो दरेक गामनी अंदर गामने पादर एनु घर होय अने अजाणो जे वटे मार्गो निकळे एक गाम थी बीजे गाम जतो होय साहेब ई कोई पण अजाणो माणस ई प्रजापति ना खोरडे आवी अने पहला टाढू पाणी पीवे जो चा नु टाणु होय तो चा पीवे जो जमवानो समय होय तो यांथी रोटलो खाए अने आगळना मार्गनो मार्गदर्शन पण समाज ने प्रजापति कायम करतो हतो કે અહીંથી મારે ફલાણે ગામ જવું છે તો કયા રસ્તે જવાય એટલે એને યથાશક્તિ એનો સત્કાર કરી અને પછી એનું માર્ગદર્શન પણ પ્રજાપતિ જ કરતો અને એટલા માટે આપાભાઈ ગઢવી નામના એક સાહિત્યકારની એક કવિતા એ બરાબર તમારા સમાજને લાગુ પડે સાહેબ કે આશરો એનો હાવ છે નાનો પણ આભ જેવો આવકાર આ અંગ ન હોય ઉજળા એના પણ તમે દિલ જોજો દરિયાવ ઝૂંપડી એ કોક તો જાજો તમે એના મહેમાન તો થાજો ભલામાણા પ્રજાપતિ એના અંગ ઉજળાનો હોય કારણ કે એને ગારો ખૂંદવાનો હોય માટી ખૂંદવાની હોય કદાચ એના અંગ ઉજળાનો હોય એનું ઝૂંપડું કદાચ નાનું હોય પણ એનો આશરો આભને અડે એવો હોય એટલા માટે રાણા સાહેબે બહુ સાચી વાત કરી એમણે તમારા વખાણ કરવા નથી કીધું પણ પ્રજાપતિનો આવકાર પ્રજાપતિનો આદર બીજા સમાજ કરતા ચડિયાતો જોઈએ અને એમણે એક વાત બીજી પણ કરી કે આપણી જ્ઞાતિનું આપણને ગૌરવ હોવું જોઈએ આપણી જ્ઞાતિનું હું તમને અહીંયા આવ્યો છું ને વખાણ કરવા કહું છું એમ નહીં હું સત્ય ઘટના કહું છું આ 52 વર્ષ પૂરા થયા 53 હું બેઠું મેં કોઈ દી મારા શરીર ઉપર એક તોલો હોનો પહેર્યો નથી મને એ ભાવતું જ નથી એનો મતલબ એ થયો કે મારે હોની ની મરી જવતા હું જરૂર નહીં કારણ કે મારે પહેરવું જ નથી તો મારે શું જરૂર ભાઈ દિગંબર સાધુઓ તમે જે જોયા છે દિગંબર સાધુઓ એને દરજીની કોઈ દિવસ જરૂર નહીં સાહેબ કારણ કે એને વસ્ત્ર પહેરવા જ નથી દિશાઓ જેના અંબર છે એ દિગંબર આ દિશાઓ જ જેના વસ્ત્ર છે એને એને દરજીની જરૂર જ ન પડે ભૂદેવ અમે બ્રાહ્મણો ભલે આદરનું સ્થાન અમારું પણ જેને સાહેબ આ કર્મકાંડ કરવું જ નથી જેને કોઈ વિધિ જ નથી કરવી વિધિ વિધાનમાં પડવું જ નથી એને બ્રાહ્મણની પણ જરૂર ન પડે સાહેબ આ તમામ જ્ઞાતિ વગર જીવી શકાય પણ મને કહેવા દો એક જ્ઞાતિ આ દુનિયામાં એવી છે જેના વગર ન જીવી શકાય અને એવી કઈ જ્ઞાતિ સાહેબ તમે ઘરે આવો અને તમે રોટલો ખાધા વગર તો જીવી જ ન શકો નહીં રોટલો જે તાવડી ઉપર શેકાય છે ને તાવડી પ્રજાપતિ સમાજને આપે છે સાહેબ તમારા ઘરમાં અજવાળું તો હવે વીજળી આવી અજવાળું કરવા માટે તમારે કોડિયામાં દીવો પ્રગટાવવો જ પડે નહીં કોડિયું સાહેબ પ્રજાપતિ આપે છે આખી દુનિયામાં અજવાળા કરતી કોઈ જ્ઞાતિ હોય ને તો એ પ્રજાપતિ સમાજ છે સાહેબ તમે પાણી વગર જીવી જ ન શકો પાણી ભરવાનું માટલું તમને પ્રજાપતિ આપે છે આ યાદી બહુ લાંબી છે પણ છેલ્લે આ આખી જીવન યાત્રા પૂરી થાય ને સાહેબ તો છેલ્લે પણ એક માટીની નાનકડી ગાગરની જરૂર માણસને પડે પડે ને પડે દિગંબર સાધુ હોય કાંઈ જ ન રાખતો હોય વસ્ત્ર ન પહેરતો હોય ખાટલો ન રાખતો હોય પણ એને પાણી માટે માટલું તો એના ભેગું રાખવું જ પડે સાહેબ એટલે પ્રજાપતિ સમાજ વગર જીવી ન શકાય એવો આ તમારો સમાજ છે તમામ જ્ઞાતિ વગર સમાજ જીવી શકશે પણ પ્રજાપતિ વગર નહીં જીવી શકે એટલે તમને પ્રજાપતિ કીધા છે પ્રજાપતિનો અર્થ સમજો સાહેબ પ્રજાપિતા બ્રહ્મા જે પ્રજાનો બાપ છે બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન જે કરે છે એ બ્રહ્મા એ પ્રજાનો બાપ છે પણ એ બ્રહ્માને તમે કેટલા વાલા લાગ્યા છે એનું ગૌરવ પ્રજાપતિ સમાજને છે જ અને હોવું જ જોઈએ પાંચે પાંચ તત્વો સાથે સાહેબ સીધો સંબંધ રાખીને જીવતો કોઈ સમાજ હોય તો એ પ્રજાપતિ સમાજ છે પૃથ્વી